નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરીશું સામાયિક મૂલ્યાંકન પ્રશ્ન બેંક સૂચિત સમયપત્રક જે બે હજાર ચોવીસ અને પચીસની જે લેવાવાળી એકમ કુસોટી છે ધોરણ છ સાત અને આઠના વિદ્યાર્થીઓ માટે તેમનું પ્રથમ સત્રનું આપણે ટાઈમટેબલ આપણે પહેલાં નિહાળીએ જેવી રીતે જોઈએ તો ઓગસ્ટ મહિનામાં તમે જુઓ તો દસ આઠ બે હજાર ચોવીસના દિવસે ધોરણ છમાં ગુજરાતીનું ધોરણ સાતમાં ગણિતનું ધોરણ આઠમાં સંસ્કૃતનું પેપર આવશે ગુજરાતીમાં કયા પાઠ આવશે તે પણ બાજુમાં કહી જ દીધેલું છે તો આટલા પાઠની જ આપણે તૈયારી કરવાની છે સંસ્કૃતના પણ ઓગસ્ટ મહિનામાં બીજી એકમ કુસોટી લેવાની છે તે લેવા છે ત્રીસ આઠ બે હજાર ચોવીસ એમાં ધોરણ છ માટે તમે જુઓ તો એ લોકોને ગણિતનું પછી ધોરણ સાત માટે સંસ્કૃતનું અને ધોરણ આઠ માટે સામાજિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર રહેવાનું છે સપ્ટેમ્બર મહિનામાં જોઈએ તો ચારે ચાર વીકમાં એક્ઝામ રહેવાની છે જેવી રીતે છ નવે પણ ચૌદ નવે પણ એકવીસ નવે અને અઠ્ઠાવીસ નવે તમને એક્ઝામ રહેવાની છે છઠ્ઠા ધોરણને રહેશે સંસ્કૃત સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન અને હિન્દી ડેટ પ્રમાણે ધોરણ સાતને રહેશે સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન હિન્દી અને અંગ્રેજી અને ધોરણ આઠને રહેશે હિન્દી અંગ્રેજી વિજ્ઞાન અને ગુજરાતીની રહેવાની છે ઓક્ટોમ્બર મહિનામાં તમે જુઓ તો ઓક્ટોબર મહિનામાં એક જ એક્ઝામ લેવા છે પાંચ દસે જે લેવા છે અંગ્રેજીની ધોરણ છમાં ધોરણ સાતમાં ગુજરાતીની ધોરણ આઠમાં ગણિતની લેવા છે આ તો પ્રથમ ક્ષેત્રને રિલેટેડ સેમ તમને દ્વિત્રત્રનું પણ સાથે આપી દીધું છે કે ડિસેમ્બરમાં તમે જુઓ તો એકવીસ બારે પહેલી એક્ઝામ લેવા છે પછી ચાર એકે અઢાર એકે એક બે પંદર બે એક ત્રણે અને પંદર ત્રણ સુધી તમારી એક્ઝામ લેવાની છે એ રીતના બધા સબ્જેક્ટ વાઇઝ તમને શું આપી દીધા છે કયા કયા ચેપ્ટર લેવા છે તે પણ તમને જણાવી દીધું છે બીજા સત્રની આપણે પછીના કોઈ વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું પણ આજે આપણી માટે પ્રથમ સત્રની જે એક્ઝામો છે એ મહત્વની છે બીજા સત્રમાં તમે જુઓ તો ધોરણ છના વિષયો પણ તમને સરસ રીતે આપી દીધેલા છે ધોરણ સાતના પણ આપી દીધા છે અને ધોરણ આઠના પણ વિષયો આપી દીધા છે એ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે ટોટલ એકમ કસોટીઓ તમે જુઓ તો પ્રથમ સત્રમાં જે એકમ કસોટી રહેવાની છે એ ટોટલ સાત રહેવાની છે અને દ્વિતીય સત્રમાં પણ જે એકમ કસોટી રહેવાની છે એ પણ ટોટલ સાત લેવાની છે એટલે ટોટલ ચૌદ એકમ કસોટી તમારી લેવાશે તો તૈયારી કરો ઓલ ધ બેસ્ટ બાળકો સારી રીતે પરફોર્મન્સ કરો પ્રશ્ન બેંકની કોઈ માહિતી જોતી હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરો તો તમને મળી જશે માહિતી થેન્ક યુ